दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री स्वामी नारायण भगवाननी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। वाला भक्तो, सदगुरु मुक्तानंद स्वामी दादा खाचर ने सत्संग नु महत्व, भगवान ने विश भगवान नु महत्व आपने समझावता गई काले खूब सरस वातो स्वामीए करी। ब्रह्मांड रहे त्यां सुधी देवलोकनु सुख मळे तो पण अंते तो जेटलू तेटलू ज दुख भोगवू पड़शे। पण आ बधी वस्तु स्वामी के सत्संग थी समझाय छे, सत्संग नथी तो ए वस्तु जीवना समझ्यामां आवती नथी। भगवान सिवायनु अनंत ब्रह्मांडोनु सुख छे ते पण ज्यारे असार देखाय त्यारे एना अंतकरणनी वृत्ति अखंड भगवानना स्वरूपमां अहोनिश रहे छे, रात दिवस रहे छे। आवी बधी स्वामीए वात करी। हवे आगळ सद्गुरु मुक्तानंद स्वामी दादा खाचर ने जे संभळावे छे ए आपणे पण एनु रसपान करीशुं। सत्संग करन को फल हे इतनो, हरि हरि जन संग नेह होय तितनो। सत्संग करन को फल हे इतनो, हरि हरि जन संग नेह होय तितनो। हरि के जन सो कहावत ते ही, हरि के जन सो कहावत ते ही। हरि बिन सत्य न देखे जे ही, हरि बिन सत्य न देखे जे ही। मुक्तानंद स्वामी दादा खाचर ने आगळ संभळावता कहे छे, बधाई संतो भक्तो बधाई बैठा छे, सत्संग करवानु खरु फल तो ये छे के भगवान अने भगवानना भक्तो मां अतिशय स्नेह थाय। भगवान विना अन्य वस्तु पदार्थ ने जे असत्य न माने, भगवान विना अन्य वस्तु पदार्थ ने जे सत्य न माने तेज खरो हरिभक्त कहवाय छे। हुं ने तमे आपणे बधाए सत्संग तो करीए छे। सत्संगनी व्याख्या दरेक जीवे पोतपोतानी रीते समझी होय छे, दरेक पोतानी रीते सत्संग समझे छे। कोई विचारे के सवारे पांच माळा करिए तो सत्संग, कोई विचारे के भगवानना दर्शन करिए वीकमां एक वार तो सत्संग, कोई के कंठी पहेरी लीधी तो सत्संग। दरेक जीवने अलग अलग सत्संग समझे छे। पण जे ते सत्संग कर्यो, महाराजे पण वचनामृतमां अनेक व्याख्या करी। सद्गुरु गुणातीतानंद स्वामी के मोटा एकांतिकने हाथ जोड़वा अने केम करवू एनुं नाम सत्संग। एकदम सीधी ने सीम्पल स्वामीए व्याख्या आपी। सत्संगी जीवन में सत्संग माटे
ચાર વસ્તુનો સંગ એ કીધું, સત એવા, સત એવો આપણો આત્મા અને પરમાત્મા એનો સંગ, સત એવા સંત સત્પુરુષ એનો સંગ, સત એવું શાસ્ત્ર એનો સંગ, એનો જે મન કર્મ વચને સંગ કરવો એનું નામ સત્સંગ. આત્મા પરમાત્મા ભગવાનના મોટા સત્પુરુષ શાસ્ત્ર એનો જે મન કર્મ વચને અંતરથી સંગ કરવો એનું નામ સત્સંગ. હવે આપણે સત્સંગ તો કરીએ છીએ, સંતોની સત્પુરુષોનો સમાગમ કરવો, મન કર્મ વચને સત્પુરુષોના સંગમાં રહેવું, એની આજ્ઞા અનુસરવી એ સત્સંગ છે. હવે સત્સંગ કર્યો એનું ફળ શું, આપણે કર્યો તો એનું ફળ આપણને મળ્યું કે કેમ, એ કેમ ખ્યાલ આવે સત્સંગ કર્યો એ? તો એમ સ્વામી કહે છે, સત્સંગ કરવાનું ખરું ફળ તો એ છે કે ભગવાન અને ભગવાનના ભક્તોમાં અતિશય સ્નેહ થાય. આપણે જો સત્સંગ કર્યો હોય સાચો તો એનું ફળ આપણને એ મળે કે આપણને ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષો સંતો ભક્તોમાં આપણને અતિશય સ્નેહ થાય, સાચું જીવનું હેત થાય, તો જ આપણે સત્સંગ કર્યો એનું સાચું ફળ મળ્યું કહેવાય. સત્સંગ કરીએ પણ આપણને કોઈ ભગવાનના ભગવાનમાં ભગવાનના મોટા પુરુષોમાં સંતો ભક્તોમાં આપણને હૃદયથી આત્મીયતા નથી, હૃદયથી હેત નથી. ગુણાતીતાનંદ સ્વામી તો વાતોમાં ઘણું ઘણું કીધું કે જો ભગવાનના સંતો ભક્તોમાં આત્મીયતા નથી, હેત નથી, તો સમાધિ થતી હશે, ગમે એટલી આત્મનિષ્ઠા હશે, ગમે એટલો ત્યાગ વૈરાગ્ય હશે, તોય શું? એટલે સત્સંગ કર્યાનું ફળ એ છે ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આપણને અતિશય, સ્વામી કે અતિશય સ્નેહ થાય, આત્મીયતા, જીવથી જોડાણ. હવે મને ને તમને મહારાજ પણ વચનામૃત, સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુ, એમણે અંત્યના 11મા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જેવું નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનના ભક્તને જેવું સુખ આવે, એવું વગર સમાધિએ સુખ આવે એનો શો ઉપાય? હવે ક્યાં નિર્વિકલ્પ સમાધિ, જેને કોઈ વિકલ્પ જ ના હોય, કોઈ કોઈ વસ્તુ, આ જગતની કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સત્તા કોઈની અને અપેક્ષા, ઠેઠ બ્રહ્માંડ આ લોકમાં નહીં, ઠેઠ ભગવાનની મૂર્તિ સિવાય જેને કોઈ જગ્યાએ સુખ ના હોય, કોઈ અપેક્ષા જ ના હોય, કોઈ જોવાની પણ ઈચ્છા ના હોય, એને નિર્વિકલ્પ કહેવાય. આવી સ્થિતિને પામેલો ભગવાનનો ભક્ત, એને જેવું સમાધિમાં ભગવાનનું સુખ આવે, એવું વગર સમાધિએ સુખ લેવું હોય તો કેવો, એનો શું ઉપાય? ક્યાં પેલી સ્થિતિ, અને એ સ્થિતિ કર્યા વગર એના સરખું સુખ મેળવી લેવાનું? ડોક્ટર આ લોકમાં કોઈ બહુ મોટો પગારદાર હોય, આમ બહુ મોટું ભણી ગણીને કેટલી મહેનત કરીને માંડ 35 વર્ષે પહોંચ્યો હોય, અને કોઈ ભણ્યા જ વગર એમ કે એમનામ કોઈ વગર પ્રયત્ન એના જેટલી સેલરી મળે, એના જેટલું લાભ મળે તો કેમ થાય, એના જેવી વાત. પણ તોય મા સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજ તમારા આપણા બધા માટે સ્વામી આવો આવો મોટો લાભ વગર એટલી સ્થિતિએ પહોંચાવીના પણ લેવાનો કેવી રીતે મળે? ત્યારે સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહારાજ અંત્યના 11મા વચનાવતમાં મહારાજ કે, પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, સદાય રહ્યા કરે. પેલું તો સમાધિમાં જાય ત્યારે જ રહે, નિર્વિકલ્પ સમાધિમાં જાય ત્યારે જ રહે. પણ સ્વામી કે એવી જ શાંતિ, મહારાજ કે એવી શાંતિ જો લેવી હોય તો સમાધિ વિના, નિર્વિકલ્પ સમાધિ વિના એનો કોઈ ઉપાય હોય તો એ છે કે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ છે અને દ્રઢ પ્રીતિ છે, જીવ પ્રાણી માત્રને પોતાના જીવથી પોતાની જાતથી વાલું બીજું કોઈ નથી, ગમે એવી સંકટની પરિસ્થિતિ આવશે આપણે બીજાને હેલ્પ કરશું, પણ ક્યાં સુધી? આપણે આમ સેફ, આપણી સાઈડ સેફ હશે ત્યાં સુધી, પણ આપણે જ્યારે સંકટમાં આવી જઈશું, આપણા જ પ્રાણ સંકટમાં આવી જશે, તો પહેલાં પહેલો આપણે આપણી જાતને બચાવવાનો ઉપાય કરીશું. આત્મબુદ્ધિ પોતાના જીવ જેવું જે વાલું હોય તો આપણને એમાં આત્મવત બુદ્ધિ, પોતાના દેહ પોતાના પ્રાણ સમાન જેમાં આપણને હેત હોય એને આત્મબુદ્ધિ કહેવાય. અને જીવ પ્રાણી માત્રને દેહ અને દેહના સંબંધીમાં આત્મ એમાં બધાને સ્નેહ છે, એમાં તો
પશુ પંખીઓને સ્નેહ છે. એક પશુ પ્રાણી હોય એ પોતાના બચ્ચાને એ પણ એકદમ એને લાલન પાલન પાલન પોષણ બધી રીતે કરે, અને બધી રીતે બધાએ ભયથી એનું રક્ષણ કરે, એનું પોષણ કરે, બધું કરે, તો પશુ પંખી કરે છે. તો માણસ કરે એમાં તો કોઈ વિશેષ નથી, પણ કરી કરીને એ કરવાનું છે. એક દિવસ આ સત્સંગ કર્યાનું ફળ મહારાજ સ્વામી કે મુક્તાનંદ સ્વામી એ જ છે કે ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આપણને અતિશય હેત થાય, અતિશય સ્નેહ થાય. ખાલી સ્નેહ ના કીધું, અતિશય સ્નેહ ક્યારે થાય કે જ્યારે જેમ આપણને આપણા સંબંધીઓમાં આપણા પુત્ર પરિવાર એને વિશે એને કંઈક આવેલું દુઃખ એ તરત આપણને આપણું દુઃખ સમજાય છે. એનું એવું નહીં લાગતું કે આ તો એનું છે, એની મેં તે કરશે એવું લાગે. એને કંઈક પરિસ્થિતિ વિકટ આવી તો તરત એ આપણી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ. એને દુઃખ આવ્યું તો આપણે દુઃખ થઈ ગયા, એને સુખ થયું તો આપણને સુખ થયું. એ આત્મબુદ્ધિ થઈ ગઈ. આજે એની કોઈક એવી ક્રિટિકલ પરિસ્થિતિમાં એ આવી ગયું અને પ્રાણનું જોખમ આવી ગયું અને આપણી પાસે જે કોઈ સંપત્તિ છે બધી એને પાછળ ખર્ચી નાખવી પડશે, તોય આપણે ખર્ચીશું એને બચાવવા માટે. જો એક પુત્ર આપણો હોય તો એને એવી પરિસ્થિતિ આવી ગઈ તો આપણે એને બચાવવા માટે દેશમાં આપણે જોઈએ તો ઘણીવાર એમ કે ડૉક્ટરો પાસે જઈને કે જે તમે જે જોઈશે તો બધું તમને પહેલાં મૂકી દઈશું, પણ આને ગમે તેમ કરીને બચાવો. અથવા તો એ ભણવા માટે કોઈક આગળ જતો હશે અને આપણા ઘર ખેતર ઘરેણાં બધું વેચીને પણ એને જો ભણાવો છે તો આપણે એ કરી શકીએ. કેમ? તો કે એમાં આપણને આત્મબુદ્ધિ છે. એવી જ આત્મબુદ્ધિ ભગવાનમાં ભગવાનના મોટા સત્પુરુષ સંતો ભક્તોમાં થવી એ બહુ મોટી વાત છે. વાત બોલવી, વાત સાંભળવી એ બહુ સહેલી છે, પણ એ જીવનમાં ઉતારવી, વાસ્તવિકતામાં એ લાવવું એ બહુ મોટી સાધના છે, બહુ મોટી સાધના છે. ગોપાળાનંદ સ્વામીનો પ્રસંગ છે ને, સદગુરુ ગોપાળાનંદ સ્વામી કથા કરતા હતા, આગળ સંતો અને ભક્તો બધા બેઠેલા. સ્વામી કથા વાર્તા કરતા હતા, પછી કથા પૂરી થઈને એક હરિભગતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અમે બધાએ તો ગ્રહસ્થ છીએ, અમે તો કંઈ સર્વસ્વ તમે જેમ ભગવાનને અર્પણ કરીને તમારી બધી ક્રિયાઓ સવારથી ઉઠો ત્યારથી સાંજ સુધી ભગવાનને અર્થે જે કંઈ કરો, સેવા પ્રવૃત્તિ ભજન ભક્તિ કથા વાર્તા બધું ભગવાનલક્ષી તમારું આખું જીવન, અમારાથી તો એવું બધું થાય નહીં, સંસાર વ્યવહારમાં કાર્યો કરીએ આ બધું કરીએ તો અમારું કલ્યાણ સાધુઓ જેવું કેવી રીતે થશે? જે પ્રાપ્તિ આ સાધુઓને થશે એ પ્રાપ્તિ અમને કેવી રીતે થશે? એવો કોઈ ઉપાય ખરો? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે જેવું હેત તમને તમારા દેહમાં છે, જેવું હેત દેહના સંબંધીઓમાં છે, એના કરતાં એક દોરાવા અધિક હેત જો અમારે વિશે કા સાધુઓને વિશે થઈ જશે તો સ્વામી કે જેવું કલ્યાણ અમારું થશે આ સાધુઓનું થશે એ જ કલ્યાણ તમારું થશે. ત્યાં તો બધા ગેલમાં આવી ગયા, આનંદમાં આવી ગયા, ભક્તોને આનંદ થઈ ગયો, બધા દર્શન કરીને ગયા. સંતોને થયું કે ઓહો, આપણે આટલું બધું છોડીને સંસારના સુખ સંસારના સંબંધો બધું છોડીને ભગવાનને આજ્ઞામાં વર્તીએ છીએ, રાત દિવસ મથીએ છીએ, આટલું ભજન કરીએ છીએ અને આપણને જે પ્રાપ્તિ એટલી પ્રાપ્તિ આટલાનો આ લોકોને આટલી વાતમાં ત્યાં રહીને બધું કરવા છતાંય? સંતોએ સ્વામીને કીધું સ્વામી આટલી વાતમાં આપણા સમાન કલ્યાણ? ત્યારે સ્વામી કહે કે વાત ભલે નાની છે પણ એને જીવનમાં લાવવીએ તો બહુ જ. જેણે સત્સંગ જીવથી કર્યો હોય, મોટા સત્પુરુષોને જીવથી સેવા હોય, એનો સમાગમ મન કર્મ વચને કર્યો હોય અને કેટલી સમજણ જીવમાં દ્રઢ કરી હોય ત્યારે એ વસ્તુ બને છે, એમને બનતી નથી. બહુ અઘરી વાત છે. એને ગ્રહસ્થાશ્રમમાં રહીને એ બધાએ સંસાર વ્યવહારને પુત્ર પરિવારને આ ધંધા બિઝનેસ એ બધું કરતા થકાય, એમાંથી એક દોરા અધિક હેત ભગવાનને સાધુમાં કરવું એ તો અઘરું થઈ જાય, બહુ અઘરું છે, એમનામ થતું નથી. આપણે બધા જાણીએ છીએ પંચાળાના ઝીણાભાઈનો પ્રસંગ. ઝીણાભાઈ પોતે રાજવી જૂનાગઢ નવાબની કચેરીમાં એની ખુરશી પડે એવા રાજવી, પણ એક ભગવાનના ભક્ત કમળસિંહ વાંઝા એના ગામથી થોડે દૂર એ બીમાર પડે અને ખબર પડે કે એના ઘરમાં એને એકને જ સત્સંગ છે, એના કોઈ સગા સંબંધી એને કોઈને સત્સંગ નથી, એને ગમતું નથી આને સત્સંગ રાખ્યો, અને એને બીમારી ગંભીર બીમારી આવી પથારી વર્ષ કોઈની સેવા કરે નહીં. ઝીણાભાઈને એ ગામમાં કોઈ કામકાજ પ્રસંગે જવાનું થયું, કોઈએ વાત કરી
કે તમારો અહીંયા ભગત એક છે કહેવાય છે અને સ્વામિનારાયણનો ભગત ભગવાન ભગત કહેવાય છે અને એ તો કેવી ખરાબ પરિસ્થિતિમાં છે, કોઈની સેવાય કરનારું નથી, કોઈનું પૂછનારય નથી. ઝીણાભાઈને ખ્યાલ આવતા તરત ત્યાં એમના એકદમ હલકી જ્ઞાતિના હતા તો એને ત્યાં ભગત સામે ચાલીને ગયા. ઝીણાભાઈ દરબાર કહેવાય, જે એને સમકક્ષ હોય ત્યાં જ એની બેઠક ઉઠક હોય, પણ તોય એક ભગવાનનો ભગત જાણી સામે ચાલીને એને ઘરે ગયા. ભગતની દેખરેખ એને એને ઘરમાં પ્રવેશ કર્યો, ભગતની સ્થિતિ જોઈ, એટલે ભગત ઝીણાભાઈ તો બધી પરિસ્થિતિ પામી ગયા, પારખી ગયા કે આ ઘરમાં કોઈને સત્સંગ નથી અને કોઈને આ ગમતું નથી. અને ભગત એવા ભગત છે કે સત્સંગ છોડતા નથી ને આટલી વિકટ પરિસ્થિતિમાં આટલી વેદના છે તોય ભગવાનનું નામ જપે છે. એને થયું કે આ ભગત તો મારા ગુરુજી કે મારા બાપનો દીકરો છે, સગો ભાઈ છે એમ જાણીને ઝીણાભાઈએ તાત્કાલિક ત્યાં એ લોકોને કીધું કે તમારાથી આમની સેવા ના થાય તો અમે એમની સેવા કરવા લઈ જઈએ. ત્યારે બધાએ કીધું કે હા લઈ જાઓ, અમારે તો કાંઈ એનું કામ નથી. હવે એમની પરિસ્થિતિ એવી પણ નહોતી કે ઊભા થઈને ચાલી શકે, બેસી શકે અને જો કંઈક ગાડામાં બેસીને આવી શકે, એને પથારી વર્ષ હતા. હવે જે રાજવી પુરુષ છે એ કદાચ પાછા પોતાને ગામ જઈને બીજા ચારને મૂકીને પણ કંઈક બીજી વ્યવસ્થા કરીને પાલખી કરીને કે એનો ખાટલો ઉપાડીને પણ લાવી શકે, પણ એણે વિચાર્યું ના અત્યારે જ આ ભગતને મારી સાથે જ હું લઈ જાઉં. ગામમાં જઈને માણસોની તપાસ કરી કે કાખો ખાટલો ઉચકે એવા, ત્રણ જણા મળ્યા, ચોથું કોઈ મળ્યું નહીં. તો ભગતે જાતે પોતે ચોથ એ જે કોઈ વસ્તુ ક્યારેય ઉપાડે નહીં, રાજવી પુરુષ હોય એનું એનું આખું જીવન કેવું હોય, પણ એક ભગવાનના ભક્ત પ્રત્યે કેટલો મહિમા હશે, કેટલો કેટલી આત્મીયતા હશે, ભગવાનના ભક્ત પ્રત્યે કેટલું હેત હશે કે પોતે ચોથા કોઈ માણસ ન મળતા એ ભગતનો ખાટલો પોતે ખભે લીધો અને ઠેઠ પંચાળા સુધી પોતાને ઘરે લાવ્યા અને જે પોતાના એમનું જે દીવાનખાનું જે પોતાનો કોરડો હતો એમાં એ ભગતની પથારી કરીને એમને પલંગમાં એમને આરામ કરાવ્યો, એની સેવા કરી. વાસ્તવિકતામાં આ વસ્તુ થવી એ તો કેટલી મોટી વાત છે. આપણને કોઈની પ્રત્યે સહાનુભૂતિ થાય, કોઈકને કદાચ આપણે હેલ્પ કરી શકીએ તો કેટલું કરીએ, એની ખબર અંતર પૂછી કે આ કંઈક હોય તો કહેજો, તો કદાચ જવું આવું દવા તે બેટલું આપણે કરી શકીએ, પણ આવું કરવું એ તો અઘરું થાય, કોઈથી થાય નહીં. પોતાના સગા ભાઈ માટે કદાચ કોઈ ના કરી શકે, પણ આ તો ઝીણાભાઈ હતા, એને ભગવાનના ભક્તમાં કેટલી આત્મબુદ્ધિ, કેટલો અહીં કીધું ને અતિશય સ્નેહ, અતિશય સ્નેહ વિના થાય નહીં. એ ભગવાનના ભક્તનું દુઃખ એનું દુઃખ નહીં, મારું દુઃખ છે એમ જાણીને લાવ્યા, સેવા કરી, ભગત સાજા થયા. થોડા સમયે પાછું એમને માથું દુખતું થયું, આપણે બધા એની કથા જાણીએ છીએ એટલે વિસ્તારથી નથી કહેતા, માથું દુખતું થયું અને મરી લગાવવા હતા. ઘરમાં પૂછ્યું તો બેન અદીબા હતા, એને પૂછ્યું કે ભાઈ બેન મરી છે, આ ભગત બીમાર છે, કમળસિંહ ભગત, તો એને માથે વાટીને લગાવી આપીએ તો થોડી શાંતિ રહે. હવે અદીબાને થયું કે થોડાક છે મરી, પણ હવે ઘરમાં આપણા જ કોઈ બીમાર થશે તો એના કામમાં લાગશે, એટલે નથી એવું કીધું. હવે થોડા દિવસ ગયા, પછી બીજો ઉપાય કર્યો ભગત માટે, પણ થોડા દિવસ થયા ઝીણાભાઈ જ બીમાર થયા ને માથું દુખવાનું થયું, તો અદીબા મરી વાટીને કંઈક લાવ્યા ને માથે લગાવવા માટે. એનો શું ઉપાય હશે આયુર્વેદમાં આપણને એનું ખ્યાલ નથી, પણ લઈને આવ્યા એવું કહેવાય છે. તો ઝીણાભાઈ પૂછ્યું કે બેન તે દિવસે નહોતા ને આજે ક્યાંથી આવ્યા, થોડા હતા પણ હવે કોઈ આપણા ઘરમાં કોઈને કંઈ થાય તો રાખી રાખ્યા હતા, આટલું કીધું. આપણને તો એવું કહો કે કીધું હોય તો શું થાય, કહો હો કેટલું મારામાં હેત છે, આપણને તો ભાવ થઈ જાય ને કે પહેલે દિવસે નહોતા પણ આજ મારા માટે લઈને આવ્યા, તો આપણને તો હેત થઈ જાય, ભાવ થઈ જાય, પણ ઝીણાભાઈને હેત ના થયું. ગુસ્સો આવ્યો, આમ આમ લાગી આવ્યું કે ઓહો હું એનો ભાઈ ને આ કમળસિંહ ભગત એનો ભાઈ નહીં, ભગવાનનો ભગત એના માટે ના આપી શકે અને મારા માટે લાવી. એની સાથે બોલવાનું બંધ કરી દીધું, અબોલા લઈ લીધા, તું મારી હાથથી બેન ને હું તારો ભાઈ નહીં. હવે એ પણ ભગવાનની ભગત તો હતી જ, ભગવાનનું ભજન જ કરતી હતી, પણ પોતાના દેહના સંબંધી કરતાં ભગવાનના ભગતનો સંબંધ એણે અધિક રાખ્યો, એ અતિશય સ્નેહ કહેવાય. એટલે મને ને તમને એ સ્વામી એ કહે છે કે આપણે બધા સત્સંગ તો કરીએ છીએ, પણ સત્સંગ આપણે વાસ્તવિક કર્યો ક્યારે કહેવાય, સત્સંગ કરવાનું ખરું ફળ તો એ છે કે ભગવાન અને ભગવાનના ભક્તોમાં અતિશય સ્નેહ થાય.
જ્યારે મહારાજને જરૂર પડે, મહારાજના મોટા સત્પુરુષોને જરૂર પડે, એકાંતિક ભક્તોને જરૂર પડે, ત્યારે આપણને એમ થાય કે આ મારું જ કામ છે. એવું જ્યારે થઈ જાય ત્યારે આપણને આત્મબુદ્ધિ કહેવાય. આપણા સંતોએ ઘણીવાર અહીંથી વાત કરી છે, એટલે કહેવાય હસમુખ ભગત આપણા શિકાગોવાળા, જ્યારે સંસ્થામાં કોઈક એવી પરિસ્થિતિ હતી, વિકટ પરિસ્થિતિ, પૈસાની જરૂર હતી, સંતોએ ગુરુજીએ કોઈને કંઈ કીધું પણ નહોતું, પણ એને ખ્યાલ આવ્યો કે આવી પરિસ્થિતિ છે, તો એણે તરત, આજથી 15-17 વર્ષ પહેલાંની વાત છે, તો પણ એણે તરત એ સમયે એને ખબર પડી કે કોઈ પણ રીતે સમાચાર મળ્યા, તો એણે તરત ઘર ઉપર, પોતાના ઘર ઉપર $1,00,000ની લોન લઈને એ દિવસે સીધા સંસ્થામાં અર્પણ કર્યા. કોઈ કીધું પણ નહોતું, પણ એને થયું કે આ મહારાજને, મોટા સત્પુરુષોને અત્યારે પરિસ્થિતિ આવી છે, તો મારું જ દુઃખ છે. એ આત્મબુદ્ધિ હોય, સ્નેહ હોય તો જ થઈ શકે, નહીતર તો થાય નહીં. એટલે મહારાજ પણ અંત્યના 11મા વચનાવૃતમાં એ કીધું કે આવી જો આત્મબુદ્ધિ, પોતાના દેહમાં જેવી આત્મબુદ્ધિ છે, જેવી દ્રઢ પ્રીતિ છે, એવી જ પ્રીતિ ભગવાનને અને ભગવાનના ભક્તને વિશે જો આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ થાય, તો નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે, એવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરેલો, આવું સુખ આવે. જો આવું ભગવાનના સંતો ભક્તોમાં હેત થઈ જાય સાચું જીવનું, અને કરીને આપણે મારે ને તમારે એ કરવાનું છે, સત્સંગ કરીને પણ એ કરવાનું છે, ભગવાન, ભગવાનના મોટા સત્પુરુષ આ સંતો ભક્તોમાં જીવનું હેત કરવાનું, એવું જ્યારે થયું ત્યારે આપણું કાર્ય, આપણો સત્સંગ કર્યો એ સાર્થક, એનું ફળ આપણને યોગ્ય મળ્યું કહેવાય. ભગવાન વિના અન્ય વસ્તુ પદાર્થને જે સત્ય ન માને તે જ ખરો હરિભક્ત કહેવાય છે. ભગવાન વિનાના બીજા જગતની કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ એ જ્યારે ક્યારેય સત્ય ન મનાય ત્યારે આપણું સાચું ભક્તોપણું છે, ત્યારે આપણે સાચા હરિભગત થયા કહેવાઈએ. મુક્તાનંદ સ્વામી ગાયું છે ને, આપણે નિત્ય ગાઈએ છીએ, રોજે ગાઈએ તો છીએ, પણ આપણને કેટલું સમજાયું ને, આપણું કેટલું હૃદયમાં દ્રઢ થયું. જો ગાઈએ છીએ તો વિચારીને ગાવું જ પડે, આપણે બધાએ ગાઈએ છીએ, રે શ્યામ તમે સાચો નાણું, બીજો સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચો નાણું, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું, રે શ્યામ તમે સાચું નાણું. હે મહારાજ, તમે જ મારું સાચું નાણું છો, તમે જ મારું સાચું ધન છો, બીજું સર્વે દુઃખદાયક જાણું, બાકી ભગવાન સિવાય, જે ભગવાન છે ભગવાન ના છે એના સિવાય બીજું બધું દુઃખદાયક છે. આવું સમજવું, ગાવું એ વાત જુદી છે, બોલવું એ વાત જુદી છે, પણ એવું અંતરમાં સમજી રાખવું અને અંતરમાં એવી સમજણ આપણા જીવને દ્રઢ કરાવવી એ બહુ અઘરી બાબત. સ્વામી કહે, રે બ્રહ્માથી કીટ લગ્યા, કીડાથી લઈને ઠેઠ બ્રહ્મા સુધી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, એ બધું જે કંઈ બ્રહ્મા સુધીનું સુખ છે બધું હાવ ખોટું સુખ જાણ્યું છે, એમ વગોવ્યું એટલે એને નિંદિત કર્યું, એમ આપણે કહીએ આ તો હાવ વગોવા જેવું છે, એમાં કોઈ લેવાનો માલ નથી, ઠેઠ બ્રહ્માના સુખ સુધી સ્વામી કે બધું વગોવ્યું નાખ્યું. મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું, હે મહારાજ, મારું મન એક તમારી સાથે મોહ્યું છે, બીજા કોઈ જગ્યાએ મારું મન માને નહીં, રે શ્યામ તમે સાચું નાણું. આપણે ગાઈએ તો દરરોજ છીએ, પણ જો એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે. આગળ સ્વામી કહે છે, ભગવાન સિવાયની વસ્તુ કે વિષયમાં જેટલી સત્યતા મનાય છે તેટલી તેને સત્સંગ કરવામાં કસર કહેવાય. સત્સંગ કરીએ છીએ, એવું નથી કે એક દિવસમાં આ સ્થિતિ થઈ જાય, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ સ્થિતિએ છીએ, હજી મારે આ સ્થિતિએ પહોંચવાનું છે, મારે ને તમારે. આપણે સત્સંગ કરતાં કરતાં સમજણ, કથા, વાર્તા, મોટા સત્પુરુષોનો સંગ કરીને એક દિવસ આપણે આ કરવાનું છે, ભગવાન સિવાયની વસ્તુ કે વિષયમાં જેટલી સત્યતા મનાય છે તેટલી તેને સત્સંગ કરવામાં કસર કહેવાય.
માટે હરિભક્તોએ સત્સંગનો અભ્યાસ કરીને તે કસરને ટાળવી. સ્વામી કહે સત્સંગનો અભ્યાસ એટલે આજે આપણે વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ અને પાછી આપણા આત્માને સમજાવવી, વિચારવી કે મને કેટલું આમાંથી હજી બાકી છે અને હજી કેટલું દ્રઢ કરવાનું છે, કેટલે પહોંચ્યો છું, એમ કરીને મેનો વિચાર કરી, સમજણ આપી અને ભગવાન સિવાયની વસ્તુ કે વિષયમાં આપણને સત્યતા ન મનાઈ જાય, એ મહાન ના થઈ જાય, પ્રધાન ના થઈ જાય, એનું આપણને ધ્યાન રાખવાનું છે. નહીંતર શું થાય, ભગવાન કરતાં પણ આપણને આ લોકનું વધારે મહત્વ વધી જાય. સત્સંગ કરતાંય આ લોકના આપણા વ્યવહાર ધંધા કે બીજું એનું આપણને મહત્વ ઘણીવાર અત્યારે અત્યંત વધી જાય. ભગવાન પોતે આપણી સાથે હોય તોય ભગવાનનો જીવો જેવો રાજીપો નથી લઈ શકતા. મહારાજ વખતે બામણ ગામના નારુજી ગરાસિયા ભક્ત હતા અને મહારાજની જોડે ઘણીવાર ગામડાઓમાં વિચરણ કરવા પણ ભગવાનની સાથે વિચરતા. પોતે ખૂબ સુખી પણ લોભને કારણે મહારાજ કે સંતને ક્યારેય પણ ઘેર લઈ ગયા નહીં ભગવાન. કારણ કે એને શું થયું હોય કે ભગવાન સિવાયની વસ્તુ કે વિષયમાં જેટલી સત્યતા મનાય છે તેટલી તેને સત્સંગ કરવામાં કસર કહેવાય. રહે છે ભગવાન જોડે, ભગવાનને ભગવાન જાણે છે, તોય પાછું ભગવાન માટે થોડું કરવાનું થાય તો અઘરું પડે. તો એ ભગવાનમાં માલ માન્યો કે વસ્તુ પદાર્થમાં માલ માન્યો? એ નારુજી મહારાજ જોડે ફરતા હરિભગત હતા, ભગવાનને ભગવાન જાણતા હતા, પણ ક્યારેય મહારાજને પોતાને ગામ ન લઈ ગયા, ક્યારેય ભગવાન કે સંતોને અર્થે થાળ ન કર્યા. સમય જતાં એનો અંતકાળ આવ્યો, મહારાજ ધામમાં પણ લઈ ગયા, ભગવાનનું ભજન કરેલું, બધું કરેલું. પછી ધામમાં જતાં શું થયું, ત્યાં મહારાજ પંક્તિઓ પાડે જમવા માટે અને આ ભગત એ પંક્તિમાં બેઠેલા, એની એક બાજુ ઝીણાભાઈ બેઠેલા અને એક બાજુ દાદા ખાચર અને પીરસીન. આ બધી ઘટના બનેલી એ ધામમાં ગયા મહારાજ ગયા પછી. મહારાજે જ્યારે મનુષ્યલીલા સંકેલી પછી વર્ષો પછી એ નારુજીને પણ અંત કાળાવ્યો અને ધામમાં ગયા. એટલે ત્યારે ઝીણાભાઈ અને દાદા ખાચર ધામમાં જ હતા, એટલે એક બાજુ ઝીણાભાઈ બેઠેલા અને એક બાજુ દાદા ખાચર અને વચ્ચે નારુજી બેઠેલા અને મહારાજ આમ પીરસવા નીકળે ધામમાં. એટલે પીરસવા નીકળે એટલે મહારાજ પીરસતા જાય પણ આ બંને આજુબાજુમાં બેને પીરસે ને મહારાજ વચ્ચે આનો સમય આવે તેને પીરસે નહીં અને છોડીને આગળ જતા રહે. એટલે નારુજી કે આ મહારાજ આમ કેમ કરે છે, મારા પતરમાં મને તો એ કંઈ આપતા નથી ભગવાન. અને નારુજીએ બૂમ પાડી, અરે મહારાજ હું રહી ગયો, મહારાજ મને તો કંઈક પીરસો. ત્યારે મહારાજ બોલ્યા, તમે તમારા ઘેરે ક્યારેય પણ મને કે સંતોને જમાડ્યા છે, ક્યારેય બોલાવ્યા છે? તમારી પાસે સંપત્તિ હતી છતાં પણ લોભને કારણે તમે સત્સંગના કામમાં કાંઈ વાપરી છે? મહારાજ કે પૈસા તો આપે હતા અમારા, અમારી કૃપાથી તમારી પાસે સંપત્તિ ઘણી હતી, આ લોકમાં સુખી હતા, પણ તોય ભગવાનને અર્થે સત્સંગને અર્થે ક્યારે એમાંથી વાપર્યું છે? આવું સાંભળીને નારુજીને પસ્તાવો થયો કે હા, મેં મારા લોભને કારણે ભગવાનને અર્થે સંતને અર્થે હું સેવા પણ ન કરી શક્યો, એના કારણે અહીંયા મહારાજે આટલા મુક્તોની વચ્ચે મને આ વાત કરીને મને અહીંયા પીરસતા નથી, એમને મારે આગળ મહારાજ જતા રહે છે. નારુજીને પસ્તાવો થયો. મહારાજને હજી તો આપ જેવા ધામમાં સીધે એવા તરત જ આ પહેલી પંક્તિમાં પ્રસંગ બન્યો અને આવું થયું. અને મહારાજે જ્યારે આવું કીધું ત્યારે નારુજીને પસ્તાવો થયો અને મહારાજને વિનંતી કરી, મહારાજ મને એકવાર પાછો દેહમાં જવા દો, જો આપ કૃપા કરો તો મહારાજ આપનું આપેલું છે હજી હું સત્સંગને અર્થે મને વાપરવાનો મોકો આપો તો ભગવાને કૃપા કરીને પાછા એને મોકો આપ્યો કે પાછા મોકલ્યા. અને આ બાજુ તો એના બધાએ દેહને નનામીમાં બાંધીને અંતિમ ક્રિયા કરવાની તૈયારીઓ કરતા હતા અને લઈ જતા હતા અને એમાં હળવળ્યા. એટલે પાછા એવા બધાએ ખોલ્યા અને પૂછ્યું કે શું થયું? કે હું તો બધી બધાની વાત કરી, પોતાને શરમ આવી, લજ્જા આવી, બધાને કીધું, પણ પછી તો એણે જેવા દેહમાં આવ્યા બંને દેશના આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ ત્યારે બિરાજમાન હતા, મોટા મોટા સદગુરુ સંતો હતા, બધાએને પોતાને ગામ તેડાવ્યા, અઠવાડિયું સુધી ત્યાં રાખ્યા, અનેક પ્રકારની સેવા કરી, સંતોને ભક્તોને આચાર્યોને જમાડ્યા, અનેક ભેટ દક્ષિણાઓ આપી, વસ્ત્રો ઓઢાડ્યા, પૂજન કર્યું, પોતાની પાસે જે સંપત્તિ હતી ભગવાનને સત્સંગને અર્થે અર્પણ કરી. અને આ બાજુ પાછા સંતો બધા સીધા આવ્યા. થોડો સમય ગયો અને મહારાજ ફરી પછી એને ધામમાં તેડી ગયા. પણ કહેવાનો મતલબ, જ્યારે ભગવાને આપ્યું હોય
ત્યારે જો આપી ન શકે તો એનું કારણ શું છે? ભગવાન સિવાયની વસ્તુ કે વિષયમાં જેટલી સત્યતા મનાય છે તેટલી તેને સત્સંગ કરવામાં કસર કહેવાય. ભગવાન કરતાંય બીજું અને પ્રધાન છે, સત્સંગ કરતાંય આ લોકના વસ્તુ પદાર્થ કે એને પ્રધાન થયા છે, એટલે એને ભગવાન કે સત્સંગને અર્થે પણ એ વાપરી ન શકે. માટે હરિભક્તોએ સત્સંગનો અભ્યાસ કરીને તે કસર ટાળવી. કેમ? જે સત્સંગ કર્યા વિના ક્યારેય વિશાળ સુખ મળતું નથી. માટે ક્યારેય સત્સંગનો ત્યાગ ન કરવો, કારણ કે ફરીને આવો લાગ નહીં મળે. સત્સંગ કર્યા વિના ક્યારેય વિશાળ સુખ મળવાનું નથી. બીજું બધું કરીશું, પણ જો સત્સંગ વાસ્તવિક ન કર્યો તો ક્યારેય અપાર સુખ કે તા ભગવાનના ધામનું, ભગવાનના દિવ્ય મૂર્તિનું એ જે સુખ આપણને મળવાનું છે મળવાનું નથી. માટે ક્યારેય સત્સંગનો ત્યાગ ન કરવો, કારણ કે ફરીને આવો લાગ નહીં મળે. અહીંયા મહારાજ કેવો સરસ શબ્દ વાપર્યો, ફરી આવો લાગ નહીં મળે. આપણને આમ બરાબરનો આમ હું જોતા હોય ને કે લાગ, આમ કે આમ ટાઈમ આવે બરાબર આ જોતો અને લઈ લેવું છે આમ લાગ. આપણે કેટલાય સમયથી સંકલ્પ હોય, જેને જેવો સંકલ્પ, જેને જેનો લાગ શોધતા હોય. કોઈને બહુ સ્વાદ્ય હોય તો કંઈક વસ્તુ હારી આમ વિચારતા હોય, પણ એમાંય બરાબર મંદિરમાં એ દિવસે એને ગમતી વસ્તુ બની હોય, કોઈને વેડમી ભાવતી હોય, કોઈને બટાટાવાળા ભાવતા હોય, કોઈને જે ભાવતું હોય એને મળી જાય, કેટલાય સમયથી સંકલ્પ કરતા હોય અને એ જો હોય તો શું કે આજે બરાબર લાગ આવ્યો છે. આજે તો પછી પેટની ચિંતા નહીં, કોઈની ચિંતા નહીં, પછી એને પૂરેપૂરો એનો લાગ, એટલે લાગ એટલે પછી એને પૂરેપૂરો લાભ લઈએ. પછી છૂટે કોકની આરે બરાબર આપણને વેર બંધાણું હોય ને એ બરાબર આપણી પાસે આમ એ કાલાવાલા કરીને આવતો હોય, એને આમ જરૂરિયાતમાં હોય, અને આપણે એને જો આપણા હાથમાં એની ચાવી હોય કે આપણે કરીએ તો એનું સારું થાય ને આપણે કરીએ તો એનું ભૂંડું થાય, એવું થાય તો પછી કે આ બરાબર આજે લાગમાં હવે એને જોઈ લઈશું. એમ લાગ માણસ જોતા હોય છે, કહેતા તક જોતા હોય છે, સમય, આમ કે હવે જો સમય આવશે ને જોઈ લઈશ. અને આમ એક ડગલામાં બે ડગલાવામાં આપણને બહુ મોટો લાભ થતો હોય તો પછી લાભને કોઈ જવા દે છે? તરત એને પકડી લે. થોડુંક કરવાથી કોઈ કીધું એક ભાઈ આ એક ટિકિટ ખરીદો ને આમાં તમને 100 મિલિયન કે 500 મિલિયનની લોટરી લાગવાની છે, એમ ખબર હોય પાક્કું હોય તો એક જ ડોલરની હોય તો કોઈ એને છોડે, લાગને છોડે, તરત લઈ લઈએ ને? એમ વાલા ભક્તો, મને ને તમને આ અવસરે આ મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહ મળ્યાની સાથે સાથે ગુરુજી ઘણીવાર કહે કે જેમ ઊંઘમાં બગાસું આવે ને કોઈ સાકરનો ગાંગડો મૂકે, એટલે સારામાં સારું, મતલબ ઊંઘમાં કોઈ આમ ભાવતી આઈટમ આપી દે આમ ઊંઘ તો કેવું આમ સારું લાગે ને, પણ એના કરતાંય આનંદ ગણો આપણને આ મનુષ્ય દેહ મળ્યો અને એની સાથે આ મહારાજ મોટા સત્પુરુષ આ સત્સંગ મળ્યો, એના કરતાં પણ બહુ મોટો લાગ આવ્યો છે આપણા હાથમાં. આ લાગ જો જતો રહ્યો તો ફરી હવે આવો લાગ ફરી મળવો એ તો ખબર નહીં ફરી ક્યારે આવે. માટે મહારાજ સ્વામી કહે છે ફરીને આવો લાગ નહીં મળે. આ સત્સંગ જે આજે આપણને મળ્યો છે ને એ ફરી હવે ક્યારે મળશે? આનો અત્યારે જો આપણે ઉપયોગ ના કર્યો, આ સત્સંગનો લાભ ના લીધો, વાસ્તવિક સત્સંગ ના કર્યો, તો ફરી પછી આ લાગ મળવો બહુ દુર્લભ છે. અત્યારે પૂરેપૂરો લાભ આપણને આપ્યો છે, એનો જો લાભ લઈશું તો કામનું, લાભ ના લીધો તો શું કામનું? પેલો દ્રષ્ટાંત છે કે પેલા એક મહાત્મા આવ્યા અને કોઈ ઘાંચી હશે અને ત્યાં ઉતર્યા. હવે ઘાંચીને તો શું આખો દિવસ પેલું બળદને ફેરવા કરવાનું, ઘાણી જૂના જમાનાની, અત્યારે તો બધું મશીનથી થઈ ગયું, પણ ત્યારે પેલા બળદ ફેરવે ને એમાંથી ઘાણી પી લેવાય અને એમાંથી તેલ નીકળે, આખો દિવસ એનું એ જ કામ, પેલા બળદને ફેરવા કરવાના, તેલવાળું આખું કપડાં ને બધું એવું જ હોય. પેલા સાધુ મહાત્મા આવ્યા એટલે એને જમાડ્યા ને રસોઈ કરીને રાજી થયા અને કીધું કે બોલ શું જોઈએ? તો કે આ બહુ પરિસ્થિતિ ખરાબ છે, કે આમાંથી કંઈક સારું થાય એવું કંઈક કરો. મહાત્માએ કંઈક એની પાસે પારસમણી હતો એટલે આપ્યો. લોક કહેવત છે કે પારસમણી આપ્યો કે લે આ તું જેને અડાડીશ એને, જે લોઢાને અડાડીશ એ સોનું થશે, એમ કરીને આપ્યો. એટલે એણે પણ મૂક્યો પોતાના પટારામાં. પાછો બીજે દિવસથી લાગી ગયો ઘાણીના ઘાંચીના કામમાં. એમ કરતાં કરતાં વરસ વીત્યું. વરસ પછી ફરી એલા મહાત્મા આવ્યા અને અહીંયા આવીને જોયું ને એમ કે હવે તો પેલો બહુ સુખી થઈ ગયો હશે અને કેવો એમ હશે, એમ કરીને ત્યાં આવ્યા તો જોયું તો એ તો એ ઘાણી પીલતો હતો. એટલે પેલા મહાત્માએ કીધું કેમ હજી? એ કે બસ આ જ કામ કરું છું. એ કે પણ ત્યારે તો દુઃખી હતો. એ કે હા, ત્યારે મેં તને પેલું કંઈક મણી આપ્યો હતો ને? કે હા આપ્યો હતો, પણ હજી તો એ મેં
ડેડો જ નથી, કોઈ જગ્યાનો ઉપયોગ જ નથી કર્યો. આપ્યો તો હતો પણ મૂકી રહ્યો પટારામાં જ, એને ખોલીને હજી કોઈ જગ્યામાં અડાડવા જ ન અડાડવાનો ટાઈમ નથી રહ્યો. આટલો બધો કામ ધંધામાં લાગી જાઉં છું, હોવાથી લોકો એટલા આવે છે કે ગાણી બંધ જ નથી થતી. એમ ભગવાને આપણને મનુષ્ય દેહ પારસમણી સમાન જ આપ્યો છે, આ સત્સંગ પારસમણી જમાન જ આપ્યો છે, આપણા આત્યંતિક કલ્યાણ માટે આપ્યો છે. એનો આપણે જો લાભ ન લીધો અને અંતકાળ આવી ગયો તો પછી જેમ પેલો પારસમણી તો હતો પણ એનો ઉપયોગ ના કર્યો, એમ આપણને મળેલો સત્સંગ મહારાજ સંતો ભક્તો એનો આપણે જીવો જોઈએ એવો લાભ લીધો નહીં. એટલે સ્વામી કે ફરીને આવો લાગ નહીં આવે. આગળ સ્વામી કહે છે, હરી કે સુખ કે લોભી જે હા, એસે લોભી જન દુર્લભ તે હા. હરી કે સુખ કે લોભી જે હા, એસે લોભી જન દુર્લભ તે હા. સતસંગ વિન સંસાર કો સુખા, કોટિ જન્મ દેખે ન દુખા. કોટિ જન્મ દેખે ન દુખા. ભગવાનના સુખનો લોભી મનુષ્ય જે છે તેવો લોભી તો આ દુનિયામાં દુર્લભ છે. સત્સંગ કર્યા વિના સંસારનું સુખ કરોડો જન્મે પણ દુઃખ દેખાતું નથી. સત્સંગ કરવાથી જ સંસારનું સુખ દુઃખ મનાય છે. એક એક વાતો લાખ રૂપિયાના મણી જેવી છે, એક એક સ્વામીની વાતો આપણે વાંચીએ એમાં કઈ વાત. ભગવાનના સુખના લોભી મનુષ્ય જે છે તેવો લોભી તો આ દુનિયામાં દુર્લભ છે. જેને ભગવાનના સુખનો લોભ છે, આપણને આ લોકના સુખનો લોભ તો બહુ હોય, કોઈને નોકરી ધંધા પૈસા સ્ત્રી પુત્ર પરિવાર એના લોભ તો ઘણા હોય છે, પણ ભગવાનના સુખનો લોભ જાગવો એ બહુ મોટી વાત છે. ભગવાનના સુખનો લોભી મનુષ્ય જે છે તેવો લોભી તો આ દુનિયામાં દુર્લભ છે. જેને ભગવાનના સુખનો લોભ હોય, ભગવાનનું સુખ જોઈતું હોય, ભગવાનના સ્વરૂપનું જ દિવ્ય આનંદ સુખ જેને ભોગવવું છે, એવા તો બહુ ઓછા હોય. મંદિરમાં આપણે ઘણાય આવતા હોઈએ, ભગવાન પાસે ઘણાય ઊભા હોઈએ, પણ એને ભગવાનનું સુખ જોઈતું હોય એવા કેટલા એમાં. આપણે તો ભગવાનથી જોઈએ છે, ભગવાન પાસેથી આ લોકનું બધું જોઈએ છે, આપણને આવતી મુશ્કેલીઓ દૂર એમની પાસેથી કરાવવી છે. બાકી ભગવાનનું સુખ જોઈએ છે, મહારાજ મારે બીજું કાંઈ ના જોઈએ, બસ તમારું સુખ આપો, આવું માગનારા કેટલા હોય. એવા તો સ્વામી કે દુર્લભ છે. ભગવાનના સુખનો લોભી મનુષ્ય છે તેવો લોભી તો આ દુનિયામાં દુર્લભ છે. એવા મળવા જેને ભગવાનના જ સુખનો લોભ હોય, એવા કોઈ પુરુષ મળવા, એવા સંત મળવા, એવા ભક્ત મળવા, એ તો દુર્લભ છે, બધાને મળતા નથી. એવા જો મળી ગયા તો આપણે ધન્ય ભાગ્યશાળી છે. મહારાજ પ્રથમના 67મા વચનામૃતમાં મહારાજ કે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે, જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. એ કોને હોય આવી વાસના? મોટા સત્પુરુષને હોય, એને એક ભગવાનની જ વાસના હોય, ભગવાનના સુખમાં જ એની વૃત્તિ હોય, અને જે કોઈ એના યોગમાં આવે એને પણ એમ નક્કી કરે કે આના અંતરમાં પણ જગતની ઈચ્છાઓ તૂટે અને ભગવાનની વાસના એના જીવમાં જાગે, એના જે પ્રયત્નો કરતા હોય, અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. આપ અને જગતના જીવ મોટાભાગના આ લોકનું જ સુખ વિચારે, પછી શું થશે એનું તો બહુ ઓછી ચિંતા કરનારા હોય, આ લોકનું જ મોટાભાગની ચિંતા કરતા હોય. પણ જે એવા મોટા સત્પુરુષ છે જેને ભગવાનના જ સુખનો લોભ છે, એ જ એ માર્ગે હોય અને એના યોગમાં જે આવે એને એ માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરતા હોય, એની વાત જેને માન્યામાં આવે, એનો જે મન કર્મ વચને સંગ કરે એને પણ એના જેવા કરે છે. પણ એવા દુર્લભ છે
જે ભગવાનના જ સુખના લોભી મનુષ્ય છે તેવો લોભી તો દુનિયામાં દુર્લભ છે. આપણને જો મળ્યા છે મને ને તમને તો આપણે ભાગ્યશાળી છીએ. કેવા મોટા સત્પુરુષ આપણને મળ્યા જેને આ લોકના કોઈ જગતના સુખમાં એને સ્પૃહા જ નથી. એને એક જ તાન છે મારા યુગમાં જે આવે એને પણ આ મહારાજના સુખે કરીને કેમ એ જીવ ભોગતા થાય, એ પણ એના સુખને કેમ ભોગવે, એના માટે જ ના જ એ પ્રયત્નો કરે એની જ વાત કરે. અને એ જ વચનામૃતમાં એવા જે સત્પુરુષ છે એના જેવા ગુણ કેમ આવે આપણામાં, એ વાત એ પ્રથમના 67મા વચનામૃતમાં કીધી છે. આપણે બધાએ પોતપોતાની રીતે પ્રથમનું 67મું વાંચી લેજો. એવા સત્પુરુષ એવા જે દુર્લભ કીધા, જગતમાં દુર્લભ કીધા, એવા સત્પુરુષમાં જે ગુણ છે આપણામાં કેમ આવે એમાં પ્રથમના 67મા વચનામૃતમાં કીધા છે. સત્સંગ કર્યા વિના સંસારનું સુખ કરોડો જન્મે પણ દુઃખ દેખાતું નથી. એક જન્મ, બે જન્મ, સો જન્મ, કરોડો જન્મ જતા રહે પણ જો સત્સંગ ના કરે, મોટા સત્પુરુષોને હૃદયથી સેવે ને એનો મન કર્મ વચને સંગ ના કરે તો સંસારનું સુખ કરોડો જન્મે પણ દુઃખ દેખાતું નથી. એમાં જ બધાને સુખ મનાય છે, આખા જગત એમાં જ સુખ્યું છે. સત્સંગ કરવાથી જ સંસારનું સુખ દુઃખ મનાય છે. જે વાસ્તવિક સત્સંગ કરે છે એને સંસારના સુખો એ દુઃખ મનાવા લાગે છે, એમાં કોઈ જગ્યાને સુખ લાગે નહીં. અને મહારાજ પ્રથમનું 14મું વચનામૃત મહારાજ એવું કીધું, ગ્રહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે રખે મારે આમાંથી બંધન થાય, એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. ગમે એવું દુઃખ આવે તો પણ એમાં ના ડગે અને ગમે એટલું સુખ મળી જાય તો એને સતત બે જગ્યાએ સાવધાન રહે, રખે મને આમાંથી આમાં બંધન ના થઈ જાય. ભગવાન આપણે ધાર્યું એવા સારા બંગલા, ગાડી, ઘર, મેળી, પુત્ર, પરિવાર, સ્ત્રી બધું મળ્યું, બધું આપણને સારામાં સારું આપ્યું હોય તો આપણને એમ ના થઈ જાય કે ઓહો, તરત એને ભગવાનના ભગતને વિચાર આવે કે ઓહો મને આમાં રખેને બંધન ના થઈ જાય, ભગવાને મને એવું બધું આપી દીધું છે અને હું આમાં જ ના બંધાઈ જાઉં અને ભગવાન ના ભૂલી જવાય એનો સતત વિચાર રાખે ભગવાનનો ભક્ત. એમાં રહીને એ ભગવાનને અર્થે ઉપયોગમાં આવે, એનાથી હું ભગવાન સુધી વધારે પહોંચું, ભગવાનને સંતો ભક્તો સત્સંગને વધારે અનુકૂળ થઈ શકું એવો સતત વિચાર, પણ એમાં ના હું બંધાઈ જાઉં એવો સતત જાગ્રત હોય ભગવાનનો ભક્ત. અને મહારાજ કે ગ્રહસ્થનો ધર્મ પ્રથમના, જો ગ્રહસ્થનો ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં. એ બહુ મોટી વાત છે. બાકી આ જગતનું થોડું મળી જાય તો સત્સંગ જીવને ગૌણ થઈ જાય, ટાઈમ જ ના રહે સત્સંગમાં આવવાનો. અરે એટલું બધું કામ છે કે ના પૂછો વાત. આપણે જો એને કહીએ કે આવો તો એને એવું પછી એને ટાઈમ જ ના હોય, સત્સંગ માટે જ ટાઈમ ના હોય, બાકી બધોય ટાઈમ હોય, બધું કામમાં જ એટલો વ્યસ્ત થઈ જાય કે સત્સંગ જ એને પૂરો થઈ જાય. પણ સત્સંગ કરવાથી જ સંસારનું સુખ દુઃખ મનાય. સંસારનું ગમે એટલું કામ કરશે તો સંસારના જ સુખ ભેગા થવાના છે, પણ સત્સંગ તો નથી થવાનું. પણ એને સંસારના ગમે એટલા સુખ મળે તો એને સમજાય કે આ તો દુઃખરૂપ છે, અંતે તો બંધનકારી છે. જો સત્સંગ નહીં થાય તો એનો અંત નહીં આવે. કરોડો વાર જન્મ મરણ થાય તો પણ આ જીવ સંસારમાં દુઃખ દેખ્યા વિના ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી. કરોડો વાર, કેટલી આમાં કરોડો વાર કેટલી વાર શબ્દો આવ્યો આખા તરંગમાં. સ્વામી કે કરોડ વાર, કરોડો વાર, એક કરોડ વાર નહીં, કરોડો વાર જન્મ મરણ થાય તો પણ આ જીવ સંસારમાં દુઃખ દેખ્યા વિના ક્યારે ભગવાનનું ભજન કરતો. જેને સંસારમાં સુખ મનાય છે કોઈ ભગવાન સુધી આવતા, જ્યારે એમાં દુઃખ આવે એણે ધારેલું એકે કામ પાર ના પડે ત્યારે એમ થાય કે હવે ભગવાનને પાસે જવું પડશે, ભગવાનનું ભજન કરવું પડશે, ભગવાનને પ્રાર્થના કરવી પડશે. જો દુઃખ આવે તો જીવ ભગવાન પાસે આવે, પણ સુખમાં કોઈ ભગવાન પાસે આવે એવા તો બહુ ઓછા હોય. અને ગમે એટલું ભગવાને આપેલું સુખ હોય તોય પણ એમાં જે દોષ દ્રષ્ટિ રાખવી કે આ બધું તો મને અંતે રખે બંધન ના કરે, આ બધામાંથી તો મારે છૂટીને ભગવાનમાં જોડાવાનું છે, ભગવાનના મોટા સત્પુરુષોમાં જોડાવાનું છે, આ સત્સંગ જીવમાં મુખ્ય રાખવાનો છે. આવી જે જીવમાં સમજણ આપ જીવમાં દ્રઢ થઈ જવી એ બહુ મોટી વાત છે. સ્વામી કે સત્સંગ વિના તો કરોડો વાર જન્મ મરણ થાય પણ આ જીવ સંસારમાં દુઃખ દેખ્યા વિના ક્યારે ભગવાનનું ભજન કરતો નથી. કેમ જે મનુષ્ય અજ્ઞાનમાં એવો ઓરાઈ જાય છે કે તે અજ્ઞાનને પણ સુખ માનવા લાગે છે.
અજ્ઞાન મહેનત પછી એમ થાય કે બસ આ જ કરવાનું. સવાર ઉઠીને પેલું જેમ યંત્રવત એનું કામ સ્ટોરમાં લાગી ગયું 4 વાગે, પેલું ઘણા તો એવા હોય કે નાયા ધોયાને સીધા ગાડીમાં ને ગાડીમાં જ નાસ્તો ને સીધા સ્ટોર, અને સાંજે ઘરે 12 વાગે 10 વાગે અને 11 વાગે બંધ કરે ને સાંજે આવીને હોવાનું ને સવાર પાછું 4 વાગે ચાલુ. કેટલા દિવસ થાય કે અમારે તો 7-7 દિવસ આ જ હોય, 7-7 દિવસનો સ્ટોર, અને ક્યારેય નવરા થાય નહીં. અને પછી શું થાય કે અજ્ઞાનને પણ સુખ માનવા લાગે, પછી એમાં જ એને સુખ લાગે, બસ આ જ કામ, નોકરી ધંધા સત્તા પદ પ્રતિષ્ઠા એમાં એવો લેવાઈ જાય કે એમાં જ એને બધું કામ પૂરું થઈ ગયું. ભગત પૂજા સવારે માળા થાય કે સ્વામી ટાઈમ જ નથી, સવારમાં વહેલા તો જેને કામ કરવાનું હોય, નામ કરવાનું હોય, કેટલું ગણાવી દે. એટલે જીવને જો સત્સંગ ના થાય, જો મોટા સત્પુરુષ ના મળે, એની વાત ના સમજાય, તો જીવ મનુષ્ય અજ્ઞાનમાં એવો ઓવરાઈ જાય છે કે અજ્ઞાનને પણ સુખ માનવા લાગે. જેમ ગીંગાને વિષ્ટામાં જ સુખ મનાય, ભૂંડ હોય અને ગટરમાં જ સુખ આવે, એને તમે સારા શુદ્ધ પાણીમાં મૂકો ભૂંડને તો એને સારું લાગે, એ તો ગમે ત્યાંથી કીચડ જ હોય ને એમાં જ માથું નાખે. ગીંગાને વિષ્ટામાં જ ફાવે, પેલું દ્રષ્ટાંત આપે ને સંતે, પેલો ભમરો લઈને એને કીધું કે હાલ તને મોગરાના ને કમળના ને ગુલાબના વનમાં લઈ જાઓ, ત્યાં કેવી સુગંધ હોય, પણ તોય આ તો ત્યાં લઈ ગયા. તો કે અહીંયા તો મારા એના જેવું જ છે, તો કે નાકમાં પેલી વિષ્ટાની ગોળીઓ લઈને આવેલો. એમ આપણને કદાચ સત્સંગમાં આવીને બેસીએ તો આપણા વિચારો ને આપણા સંકલ્પો બધા ધંધા બિઝનેસ ને નોકરીના ને બીજા લૌકિક જ હોય, ભેગું લઈને આવ્યા કહેવાય. સત્સંગનો શું મહિમા છે, એની જે વાત છે ને તો ક્યારેય વિચારીએ જ નહીં. સ્વામી કીધી ને સાંભળી, એટલી બધી સાંભળી તો એ ના સાંભળ્યા જેવી હોય, પછી પૂછો શું આવ્યું તો કંઈ ખબર હોય, અથવા તો પછી એનું ચિંતન તો થવાનું જ ક્યારે, મનન તો થાય જ ક્યાંથી. એટલે જીવ એવું થઈ જાય કે અજ્ઞાનમાં એવો ઓવરાઈ જાય કે અજ્ઞાનને સુખ માની બેહે. પછી સત્સંગને રાખીને જેવો જેવો સંત રહ્યા હોય તેવા સંત માણસને અજ્ઞાનથી છોડાવી દે છે, પછી તે બધી રીતે સંસારનો ત્યાગ કરી દે છે અને એક ભગવાનમાં પ્રેમ કરે છે. જે સંત સત્સંગને રાખ્યો છે, જેણે પોતાના જીવમાં દ્રઢ, જેને ભગવાનમાં જ હેત છે, એવા સંત જ્યારે એવા સંત મળે છે ત્યારે એ સંત માણસને અજ્ઞાનથી છોડાવે છે. જે ખોટી જગ્યાને સુખ મનાઈ ગયું છે, ખોટી જગ્યાએ એને હેત થઈ ગયું છે, એને વિપરીત ભાવના એની દૂર કરીને એને સદભાવના આપે છે, સાચો રસ્તો બતાવે છે, અને સાચા રસ્તે સંત વાળે છે કે જેનામાં સત્સંગ, જેના જીવમાં દ્રઢ છે એવા સંત, અને પછી એ સંતના સમાગમે કરીને એ સંસારનો ત્યાગ કરી દે છે અને એક ભગવાનમાં પ્રેમ કરે છે. એવા સંતનો જ્યારે જીવને સંગ થાય છે અને એનો શુદ્ધ ભાવે જો આશ્રય કરે, ત્યારે જીવને એ જે અજ્ઞાનના ઊંધા પીબા ફીટ થઈ ગયા હોય, ઊંધી જગ્યાએ સુખ માની લીધું હોય, એને દુઃખરૂપ પછી લાગે, અને પછી જ્યારે સંતની વાત માન્યામાં આવે કે ઓહો વાસ્તવિકતા તો આ છે, અને એક દિવસ તો મારે પણ આ જ કરવું પડશે, જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ દુઃખનો અંત નહીં આવે, એ વાત જ્યારે એના જીવમાં સંતના થકી સમજાય ત્યારે બધું છોડી દે છે. સંસારનો ત્યાગ કરવો પડે તો એ પણ કરી શકે છે, અને ભગવાનમાં એને પ્રેમ થાય છે. જે દિવસે જે જીવને જે દિવસે ભગવાનમાં સત્સંગનું પ્રધાનપણું થયું છે, ત્યારે કોઈકને કોઈક સત્પુરુષના યોગે, કોઈ સંતના યોગે કરીને જ એને સંસાર વ્યવહાર ગૌણ થયા છે અને ભગવાન પ્રધાન થયા છે. આજે આપણા લોયાધામ પરિવારમાં આપણે જોઈએ તો કેટલાય એવા ભક્તો છે જેને પોતાના સંસારના સંબંધો, પોતાના મિત્રો પરિવાર કે ધંધા બિઝનેસ આ બધું ગૌણ થઈ ગયું સત્સંગ આગળ, અને સત્સંગ પ્રધાન. અહીંયા આપણે પ્રગટ આપણા આશિત ભગત છે તો અહીંયા રોજે આવે છે. હવે આ દેશની અંદર રોજ મંદિરે જવું એ પાછું કહે નજીક બાજુમાં રહેતો એને આવે એવું નહીં, 1/2 કલાક દૂર હોય, 1/2 કલાક 45 મિનિટ દૂર રહેવાનું હોય તોય રોજે આવવાનું, 365 દિવસ, ગમે એવો સ્નો હોય, ગમે એવી ઠંડી હોય, ગમે એવું હોય તોય મંદિરમાં મહારાજના દર્શન કર્યા, ઘરે હોય તો મહારાજના દર્શન વિના, એ કથા વિના, સંતોના દર્શન વિના ન ચાલે. એ ધંધા બિઝનેસ બધા કરતાં, સંસાર વ્યવહાર કરતાં સત્સંગ પ્રધાન થયો તો જ થઈ શકે. બાકી એક દિવસ આવું હોય જીવને વીકેન્ડમાં નથી આવતું તો કાયમ તો કેમ આવી શકે. એટલે કેટલા એવા ભક્તો છે આપણા અહીંયા આપણા પ્રસંગમાં, હમણાં ઉત્સવ હતો, કેવાય ભક્તો એવા હતા કે પોતાના સ્ટોરો હતા એ બંધ કરીને જ અઠવાડિયું ઉત્સવમાં આવ્યા હતા. ઉત્સવ ગયો પંચાબથી, અઠવાડિયું સુધી સ્ટોર જ બંધ કરી દીધા હતા. આ દેશમાં તો કોઈ સ્ટોર 1 કલાકે સવારે 6 વાગે ખુલતો હોય ને 7 વાગે જો અઠવાડિયું ખોલે તો 1 કલાકના ઘરાકો આવતા બંધ થઈ જાય એવું બધા માને, બરાબર.
તો એ 7 દિવસ આખો સ્ટોર જ લોક કરીને આવી ગયા છે, કઈ સમજણ કરીને આવ્યા છે? બાકી લોકો તો એને ગાંડા જ ગણે, કોઈ જો બહારનો જ માણસ સાંભળે કે આવી રીતે ગયા બંધ કરીને તો શું કે ગાંડા છે, હવે એવું જ કે ને. પણ જેને સત્સંગ પ્રધાન થાય ત્યારે જ એ વસ્તુ શક્ય બને, બાકી થાય નહીં. પૂર્વે જેણે જેણે સત્સંગ કર્યો હતો તેની વાત ઉમંગથી કહી દેખાડે સંત. જ્યારે એવા જીવને મળે છે ત્યારે એ સંત એ જીવને પૂર્વે જેણે જેણે સત્સંગ કર્યો હોય અને એને જે સુખ મળ્યું હોય એની વાત ઉમંગથી કે ઉત્સાહથી કે. તે મનુષ્યને જે રીતે સત્સંગમાં રૂચિ ઉપજે તે રીતે હેતથી વાત કરે સંત. સામેનો જીવ તો અજ્ઞાની છે પણ તો એને હેત કેમ થાય એવી રીતે વાત કરે સંત. એને સીધી પછી ઊંચા લેવલની વાત કરે તોય એને પાર ના પડે, તો બીજી વાર કે અહીંયા આવવું નથી. પણ મનુષ્યને જે રીતે સત્સંગમાં રૂચિ ઉપજે કે નહીં આ સંત આ સાધુ સારા છે, આ વાત સાચી કહે છે, આ કરવું જોઈએ, આ કરવું એ જ સાચું છે, આવું એના જીવમાં સમજાય એ રીતે હેતથી સંત વાત કરે. તે સત્સંગની વાત જ્યારે સંત કરતા હોય ત્યારે તે અજ્ઞાની મનુષ્ય વગર વિચારે કાંઈ કહી નાખે ત્યારે વાત કરનારા સંત તેની સાથે ક્યારેય ક્રોધ ન કરે. ઘણીવાર એવા જીવ આવી જાય કે એને હું બોલું કેમ, એને આજે વાત કરવી એ ખબર ના હોય. સંત હારે શું વાત કરવી કેમ કરવી એ ખબર પડે નહીં. વાત કરવા કરવામાં કોઈક અજ્ઞાની મનુષ્ય ક્યારેક ન બોલવાનું બોલે, ક્યારેક સંત સામે ક્રોધ પણ કરી લે, તોય સંત તેની સાથે સોરી મનુષ્ય સત્સંગની વાત જ્યારે સંત કરતા હોય ત્યારે તે અજ્ઞાની મનુષ્ય વગર વિચારે કંઈ કહી નાખે ત્યારે વાત કરનારા સંત તેની સાથે ક્યારેય ક્રોધ ન કરે, પરંતુ તેને અજ્ઞાની માનીને હેતથી વાત કરે. તેથી જેમ પાણી નાખવાથી આગ શાંત થઈ જાય છે તેમ તે મનુષ્ય તેમ તે માણસ સ્વયં શાંત થઈ જાય છે. સંત એની સામે ક્રોધ નથી કરતા, એની સાથે હેતથી જ વાત કરે છે. કોઈ જીવ છે એ વિચારે કે આને કેમાં બહુ રુચિ છે, એનામાં કઈ આવડત છે, તો એની એ આવડત ભગવાનને સત્સંગને અર્થે કેમ ઉપયોગમાં આવે એમ કરીને એને ધીરે ધીરે એ રીતે ઉપયોગમાં લાવે, એની સાથે મીઠી વાત કરે, એને પ્રેમથી બોલાવે, એને જમાડે, એને થોડો પ્રસાદ આપે, એને કદાચ ક્યારેક કહે કે આજે ભગત આવજો ને અમારે આમ જવું છે, તમે જો ડ્રાઈવ કરશો તો સારું આવો, તેમ કરીને પહેલાં એને બોલાવે, એમ કરીને રસ્તામાં એ વાત થાય, સત્સંગ થાય, આમ કરીને ધીરે ધીરે એને બે વાત મનાય તો એના જીવમાં પણ સત્સંગ ધીરે 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 અંકુર ઉદિત થાય બીજ સત્સંગના. પણ સંત છે આવી રીતે જ્યારે એકદમ નીચા થાય એને એની ગરજ કરતા હોય એવી રીતે વાત કરે ત્યારે પહેલાંને થોડીક વાત ઉતરે, બાકી તો જીવને ક્યાં ગરજ છે, ભગવાનને મોટા આપણી ગરજ કરે છે. ત્યારે આ જીવ થોડો ચાલે, હા બાપ થોડો કામ કરને, એમ કોઈની વાર કામ લેવું હોય તો આપણે કેટલી ગરજ કરવી પડે, એમ ઘણીવાર બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો એમ લાગે કે મોટા ગરજ કરતા હોય આપણે એવું લાગે. પણ એવી રીતે જ્યારે ભગવાનને મોટા વર્તે છે ત્યારે જીવ સત્સંગને માર્ગે થોડો ચાલે છે, તોય પાછું કંઈક વિજ્ઞાવત પાછો પડે. એટલે અહીંયા સ્વામી કહે છે માણસ જેમ અગ્નિમાં પાણી નાખવાથી અગ્નિ શાંત થાય એમ એ પેલો કદાચ અગ્નિ જેવી વાત આમ કરે તોય સંત એને સહન કરીને મીઠી જ વાત કરે તો પેલો શાંત થઈ જાય. મુક્તાનંદ સ્વામીમાં એવો ગુણ હતો ને, સ્વામીને કોઈ માર માર કરતો આવતો હોય તો એ સ્વામી એનું સ્વાગત કરે, સન્માન કરે ને એવી મીઠી વાતવાણીથી બોલાવે, તો પેલા લોલંગર બાવો અને બીજા બાવો મારવા આવ્યા હોય તોય સ્વામીને પગે લાગીને જાય, એવો સ્વામીની એવી સાધુતા હતી. પરંતુ સંત જો શાંત દેખાતા હોય અર્થાત શાંત રહ્યા હોય તો જ સામો માણસ શાંત થઈ જાય છે. આ પ્રમાણે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સત્સંગની અને સંતની વાત કહી ત્યારે તે સાંભળીને દરબાર દાદા ખાચર મનમાં ખુશ થઈને બોલ્યા. આવી જ્યારે વાત સાંભળીને ત્યારે દાદા ખાચરના અંતરમાં આનંદ થઈ ગયો, ઓહો આજે સ્વામી શું વાત કરે છે, એક એક શબ્દો સ્વામીના અંતરમાં દ્રઢ કરીને ધારવા જેવા છે. સ્વામી પછી દાદા ખાચર કહેવા લાગ્યા, સતસંગ અરુ સંત શ્રી હરિ હરિજન કહે જો જેહી, તાકો મહિમા અનંત અભ્યાસ વિન ઘટ જાત તરત, અભ્યાસ વિન ઘટ જાત તરત, સંસાર દેખત દુખ રૂપ તોહુ સુખ મહિમાન કર, પરત ભવ દુખ કો ગાઢ અજ્ઞાન તુમ કહે તેહી.
गाढ़ अज्ञान तुम कहे ते ही। दादा खाचर स्वामी ने आ बात सांभळीने आनंदित थई गया अने स्वामी ने कहेवा लाग्या, श्रीहरि संतो हरिभक्तो अने सत्संग ए बधानो महिमा तो अनंत छे, पण जो कायमनो महिमावाळी कथा कहेवा सांभळवानो अभ्यास न रहे तो ते तरत ज घटी जाय छे। महाराज संतो भक्तो आ सत्संग एनो महिमा तो अनंत ने अपार छे, पण जो कायमनो आपणने महिमावाळी कथा कहेवा सांभळवानो अभ्यास न रहे तो तरत ए महिमा घटी जाय छे। आपणने भगवान ने संतो भक्तो नो महिमा नो उमंग ने कैफ ने उत्साह क्यां उधी रहे, केवी महिमावाळी वातो सांभळीए ने करीए तो ए टकी रहे छे। बाकी आजे महिमा होय ने पाछो अठवाडिया 15 दी महीनो जो कंई वाते ना सांभळे ने कंई एवुं समागम ना होय तो पाछो कैफ बधो उतरी जाय। आ जगतनी अंदर ते कोई संगीतना जाणकार होय, संगीतना माणस होय तो कायम एना साधनों लईने कायम एनी रियाज करता होय, प्रेक्टिस करता होय तो ज एम के टकी रहे, बाकी भूलाई जाए एम एवुं रहे नहीं। एम सत्संगमां ते अभ्यास जोईए कहता नित्य। गुणातीतानंद स्वामी कीधुं ने कि भगवान ने भगवानना संतना महिमानी वात नित्य कर्या करवी, कहेवीने सांभळवी तो ज अंतरमां एनो उमंग ने उत्साह ने कैफ कायम नवो नवो रहे। पण जो ये सांभळवानो अभ्यास न रहे तो ते तरत ज घटी जाए छे। आपणे कायम कथा करीए ने सांभळीए शा माटे, के कायम आपणने महाराज संतो भक्तोनो महिमा दिन प्रतिदिन वधतो ने वधतो रहे। आ सत्संगनुं सुख आपणने अहोअहोपणું कायम વિશેષ વર્તું રહે, પણ જો કથા સાંભળવાનો કહેવા સાંભળવાનો આપણો અભ્યાસ છૂટી જાય તો બધું જતું રહે। ગુણાત્યાન સ્વામી કીધું કે બીજા આના કરતાં મોટા મોટા કારખાના થશે ને બધું થશે, પણ આ વાતો અને આ કહેવાવાળાના સાંભળનારા એ નહીં રહે। પણ ગુરુજીએ આ લોયાધામની સ્થાપના જ એટલા માટે કરી કે અહીંયાથી નિત્ય દિવસ રાત સવાર સાંજ નિત્ય કથા વાર્તા થાય, ભગવાનની આજ્ઞા ઉપાસના સત્સંગના મહિમાની વાતો કાયમ કરવામાં સાંભળવામાં આવે, જેનાથી આપણને કાયમ નિત્ય નવો નવો ઉત્સાહ અને ઉમંગ મહારાજના માર્ગે સત્સંગના માર્ગે નિત્ય નવો નવો રહે। સંસાર ઘણો જ દુઃખરૂપ દેખાય છે, છતાં તેમાં સુખ માનીને તે સંસારના દુઃખથી ભરેલા કૂપમાં જીવ પડે છે, કારણ કે આપે કહ્યું તે ગાઢ અજ્ઞાન તે જીવમાં ભર્યું હોય છે। સંસાર દાદા ખાચર કે ઘણો દુઃખરૂપ દેખાય છે, છતાં તેમાં સુખ માનીને તે સંસારના દુઃખથી ભરેલા કૂપમાં જીવ પડે। ખબર છે કે આ દુઃખનું જ કારણ છે, કોઈ એમાં સુખી થયા કોઈ થયું નથી થવાનું, પણ તો એમાં સુખ માનીને બધાય જીવ સામેથી દુઃખના કૂવામાં સામેથી પડે તો કેવા કહેવાય, મૂર્ખ કહેવાય। પણ સ્વામી કે તોય દાદા ખાચર કે કારણ કે તોય જીવ એ ગાઢ અજ્ઞાનને કારણે જીવ તોય એમાં જ જાય છે, જેમ અગ્નિ પ્રકાશ જોઈને પેલો પતંગીઓમાં પડે ને બળે દીવાને જોઈને તો બીજું જાય ત્રીજું જાય બધા એમાં જ જઈને હોમાય, જોવે છે કે આ મરવાનું જ છે તોય જીવ ત્યાં જાય, એમ જીવનું એવું અજ્ઞાન છે। આપે અત્યારે જે જે વાત કહી તે સંત વિના જીવને કોણ કહે, દાદા ખાચર કહે છે આ સ્વામી આપે જે વાત કરી કૃપા કરીને આવી વાત ભગવાનના સાધુ વિના કોણ કહે, બાકી બધા જગતની જ વાત કરે, જગતમાં કેમ મેળવવું કેમ સુખી થવું કેમ આમ કરવું કેમ આમ કરવું એની જ વાત બધા કહેનાર છે, એને ખોટું કરે ને ભગવાનને સત્સંગને જ સાચું કેવું કહેનાર કોણ છે, સંત વિના કોણ કે, ભગવાનના સંત છે જ જીવને સાચી વાત સમજાવે છે। સદગુરુ ગુણાત નિષ્કળાનંદ સ્વામી કીધું ને સંતરે વિના સાચી કોણ કહે, સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે। ભગવાનના સંત છે જીવને સાચી વાત સમજાવે છે અને સાચી વાત કહે છે, અને તે કારણથી જ મોટા મોટા જે રાજાઓ થયા છે તે પણ સંતોના સમાગમને ચાહે છે, મોટા મોટા રાજાઓ પણ સંતોના સમાગમને ઈચ્છે છે। પરીક્ષિતને જ્યારે મૃત્યુનો ભય આવ્યો ત્યારે તરત પરીક્ષિતની પાસે જઈને પોતાના કલ્યાણની વાત પૂછીને એને સાંભળી, જેને હાલ સત્સંગ થયો છે તેના ભાગ્ય શું કહી શકીએ, તમારા જેવા આવી વાત કરનારા જ્યારે મળ્યા ત્યારે મેં દ્રઢ મને કરીને આ વાત જાણી છે, આ સમયે જેને સત્સંગ મળ્યો એના કોઈ ભાગ્યનો પાર નથી। દાદા ખાચર કે આ વાત મને તમારા સમાગમે કરીને સમજાણી છે, મને ને તમને પણ આ સમયે સત્સંગ મળ્યો છે, મારા ને તમારા ભાગ્યનો પણ કોઈ
પાર નથી, પણ બસ હવે સત્સંગ મળી તો ગયો, એને આપણે કેટલો અનુ એને સ્વીકારી શકીએ છીએ, કેટલો એનો લાભ લઈ શકીએ છીએ, એટલી મારી ને તમારી પાત્રતા ઉપર આપણે એનું સુખ લઈ શકશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દશમપુરમાં મુક્ત મુનિના મુખથી વાત સાંભળીને ઉત્તમ રૂપ આદિ સૌ ખુશી થયા એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.